नमस्कार दर्शक मित्रों, जीटीवी गुजरात न्यूज में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज सूरत शहर की अंदर रत्न कलाकारों की एक रेली नो आयोजन करवामां आव्युं हतुं। रेली नो आयोजन पाछळनो हेतु रत्न कलाकारों की विविध मांग थी। त्यारे रेली नी अंदर पण एक विशेष बात हूँ आपने ए जाणवा मांगीश के रत्न कलाकारों की आज वेदना है एने वाचा माटे कही शकीए के जे आपणी भातीगळ संस्कृति है, आपणी जे भातीगळ भव्यता है एना शब्दरूपी अने कही शकीए के जे रीते शब्दरूपी एने एक व्यवस्थित रीतनु निरूपण करवू होय त्यारे आ रेलीनी अंदर भाग लेवा माटे राजकोटथी पण एक वडील अहीं उपस्थित छे। कही शकीए के तेमना द्वारा रत्न कलाकारोनी वेदना ने वाचा आपवा माटे पोताना कलमना कंडारी अने कलमे कंडारी अने ए शब्दोने एमने वाचा आपी छे। कवि निलेप तरीके जेमनु उपनाम छे अने जेमनी पर माँ सरस्वतीनी कृपा छे त्यारे तेओ पण छेक राजकोटथी आ रेलीमां भाग लेवा माटे आव्या हता। ત્યારે આપણે એમની સાથે પહેલા વાત કરીશું। જી, આપનું નામ જણાવશો? નિર્લેપ, આપ ક્યાં રહો છો? હું રાજકોટ તાલુકાનું ચિત્રાવાળું ગામ છું જી, ખેતીવાડી કરું જી। આપ ખેડૂત છો? હા। અને અહીંયા આવવાનું કારણ શું? બસ આ બધા આંગડા પડે ત્યારે બે આંગડે હું જી જી। તો રત્ન કલાકારોની જે વેદના છે એ વેદનાને સહભાગી થવા તમે આવ્યા? ઓકે, તો આજે સવારે તમે આવ્યા પછીની શું ઘટનાક્રમ થયો? રેલી યોજાઈ છે, લાંબો પ્રશ્ન છે ને, ટાઈમે જાજો જોઈએ, છતાંય મારી જે વેદના છે બે ચાર પંક્તિમાં જી કયો? ઓકે ઓકે, આપ રજૂ કરો। દર્શક મિત્રો, રત્ન કલાકારોની વેદનાને તેઓએ એક પોતાના સ્વહસ્તે લખ્યું છે। આપ અમને એ આપના જે શબ્દો છે એ શબ્દોથી આપના જે હૃદયના ભાવ છે એ ખુલ્લા મનથી અમને અને દર્શકો સુધી પહોંચાડશો। આપ આપ દાદુભાઈ રામભાઈ લાંગા, નેવર ટ્રબલ ટીલ ટ્રબલ 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 યુ। જ્યારે હું આઠમું ધોરણ ભણતો હતો ને ત્યારે આ વાક્ય અમને ભણાવવામાં આવતું જી, કે નેવર ટ્રબલ ઇલ ટ્રબલ 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 યુ, યાની કે મુશ્કેલી તમને મુશ્કેલીમાં ન મૂકે ત્યાં સુધી બિચારી મુશ્કેલીને તમે મુશ્કેલીમાં ન મૂકે। એટલા માટે હું એમ કહેવા જાઉં છું સમગ્ર તંત્રને જી, સમગ્ર ગુજરાતવાસીઓને, હીરા ઘસુ મિત્રોને, તમામ ધંધાદારી મિત્રોને કહેવા માગુ છું કે આ હીરા ઘસુનો એક પ્રશ્ન લઈ, રત્ન કલાકારોનો એક પ્રશ્ન લઈ ગીત બનાવ્યું છે। અને આ ગીતનો મને જેને કહેવાય ને આગ્રહ ખાસ કરનાર અમારા રમેશ મામા ઝીલરિયા, રમેશભાઈ ઝીલરિયા, અને એને મને કીધું હતું, મને કે આમ આહુડા પડી જવા જોઈએ અને આહુડા મેં ફાયદા પણ છે આ ગીતની રચના હોય, આની કાંઈ મારે કોઈ જેને કહેવાની સહી સિક્કા કરવાની જરૂર નથી, સર્ટિફિકેટની જરૂર નથી, પણ હું હીરાભાઈઓ હીરા ઘસનાર ભાઈઓને એમ કહું છું કે તમારી મહાનતા કેવડી જી, તો કે હીરાના એ ઘડનાર તમે છો એ પરિવારને પોષનાર, આવા તમે હીરાના ગડનાર જી, ભવ ભવથી ભટકતો ભૂમિ પર આ પથ્થર છે ને આદિકાળથી યુગાંતરથી છે કે ભવ ભવથી ભટકતો ભૂમિ પર એનો ઘાટ તું છો ગડનાર જી, ભવ ભવથી આ હીરો પછી ઉપજવે રાતનો આપીને તું એને જગમાં જાહેર કરનાર, આવા તમે હીરાના ગણનાર જી, પાછું કામ કેવા કરે કે ભરી પોતાનું હાવ પેટ ભરો નથી કે ભરી પોતાનું ભરે બીજાનું, આ ભલામણ આ મહાન કામ છે ભલામણ, ખાય તો હોવું જાય પણ પેલા કહેવાય ને જમાડે એમ, ભરી પોતાનું ભરે બીજાનું આવું ઉત્તમ કામ કરનાર જી, પછી રોમે રોમે રતનમાં એ જ પ્રાણ તું છો પૂરનાર, આવા તમે હીરાના ગડનાર જી, બહુ સમયથી જસ્ટ લોંગ ટાઈમ ફ્રોમ અવર ફ્રીડમ, બહુ સમયથી બેસી ગઈ હતી આ સુરત શહેર બજાર જી, પછી લોહી રેડી અને પ્રાણપુરી એની મૂર્તને તું બઢનાર, આવા તમે હીરાના ગડનાર જી, પછી હવે આના માટે જે આપણા હીરા ઘસુ મિત્રો યુનિયને જે આ રેલીનું આયોજન કર્યું હતું ત્યારે એને એને ઉદ્દેશીને એક વાક્ય કે શેઠ તમારો સજન બને
અનકા સાંભળે સરકાર જોઈ સજન બની જાય સારો માણસ બની જાય એવો મારો ભાવ છે શેઠ તમારો સજન બને અનકા સાંભળે સરકારજી બસ નકર બેઠેલ બુરાઈ એ બાળવા નિર્લેપ જે બે બુરાઈ તમારી બેસી ગઈ છે અને બાળવા માટે બેઠેલ બુરાઈ એ જ બાળવા માટે અનકા કવિ અને કિરતાર એવા તમે હીરાના છેડી કડીમાં કહે છે કે ખોટાડાવને હવે આ તમારે સમજવાનું છે હીરા ઘસુ મિત્રોએ સમજવાનું છે કે ખોટાડાવને ખબર પાડવા એ જાગો ઝવેરાતી જુવાન ઝવેરાત હોવું જોઈએ ભાઈ તમને કહું બે ધોકા ખાવાનું હોય 15 જણા વ્યા જાય પાછા એમ નહીં ખોટાડાવને ખબર પાડવા એ જાગો ઝવેરાતી જુવાનજી આવો લાકડીઓ તાર એ લાગી જશે આવો લાકડીઓ તાર એ લાગી જશે તો આવી જશે તમારો ઉધાર આવા તમે હીરાના જડનારજી વાર તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે આ દર્શક મિત્રો કહી શકીએ કે રત્નકલાકારોની વેદના આપવા માટે કવિ નિર્લેપે ખૂબ સરસ એવા ટૂંક જ કહી શકીએ કે ચાર વાક્યોની અંદર તમામ એમને રજૂઆત કરી દીધી છે પથ્થર છે હીરો છે એ પથ્થર છે એ પથ્થરને આખો એનો કાયાનો પલટ કરી અને રત્નકલાકારોએ જે મહેનત કરી છે એ મહેનતના સ્વરૂપે આજે સુરત શહેર સહિત સમગ્ર દેશ વિદેશની અંદર પણ ડાયમંડના જે પણ યુનિટ છે એ ધમધમી રહ્યા છે ત્યારે એમને જ અન્યાય થતો હોય છે ત્યારે કવિ હૃદય અને કહી શકીએ કે કવિ નિર્લેપ અને જે લાંગા પરિવાર એટલે કહી શકીએ કે ચારણત્વ એમના DNAમાં છે એટલે એ તો એમની રજૂઆત જે કરી છે પરંતુ ખાસ મહત્ત્વની વાત એ છે કે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશભાઈની લાગણીને માન લઈને અને કહી શકીએ કે આહિર અને ચારણ ગઢવીને મામા ભાણેજનો સંબંધ હોય છે એટલે એમને પ્રેમથી એ મામા કહેતા હોય છે ત્યારે જે રીતના રાજકોટથી અહીંયા આવ્યા છે એ આવવાનો મુખ્ય હેતુ એ છે કે રાજ અહીંયા જે રત્નકલાકારોની સમસ્યા છે એને વાંચા આપવા માટે આ પ્રયાસ કર્યો છે ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ દ્વારા પણ આ તમામ પ્રયાસને આવરી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે અંતમાં રમેશભાઈ પાસે આપણે વિશેષમાં પૂછીશું કે આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણ બાદ આગળના સમયમાં તમારી શું રણનીતિ રહેશે અમારી રણનીતિ એક જ છે કે હીરા ઉદ્યોગમાં જે કામ કરે છે અમારા રત્નકલાકાર જી એમણે મજૂર કાયદા બાબતે અને એમને મળતા હક અધિકારો માટે અમે જાગૃત કરીશું જી અને લોકશાહી ઢબે ગાંધીજીના માર્ગે અમારી જે લડત છે લોક આંદોલનની અમે આગળ ચલાવતા રહીશું દર્શક મિત્રો જે રીતના અહીંયા આપણે તમામ ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારોની મુલાકાત કરી એ સાથે સાથે આજે આપણને અજાણતા જ ઓચિંતા જ એક એવા કવિ મળી ગયા કે તેમની રજૂઆતો અને તેમના દ્વારા તેમના હસ્તલિખિત અનેક પ્રકારના દુવાછન અને વિવિધ પ્રકારના તેમના સાહિત્ય છે પરંતુ રત્નકલાકારો માટે જો આવી વેદના એક કહી શકીએ કે કવિ હૃદય કરી શકતા હોય છે રાજકોટથી આવી શકતા હોય ત્યારે કહેવાતા મોટા માલતુજરો અને એની સાથે સાથે વિવિધ પ્રકારના કલાકારની પરિસ્થિતિમાં જે આવતા હોય છે કે જે રત્નકલાકારો છે એ જ રીતના ભજનના કલાકાર છે ડાયરાના કલાકાર છે એ પણ રત્નકલાકાર વિશે જો આવી જ રીતના વાંચા આપશે તો યોગ્ય પ્રમાણે સરકાર સુધી આ અવાજ પહોંચશે એવી મને આશા છે.